ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ ઓમ શ્રી વાસુદેવાનંદાય ઓમ શ્રી રંગાવધૂતાય નમઃ પરિવારના વિદ્વાન વડીલ તેવા કુલિનભાઈ ગણપતિ શંકર ઉપાધ્યાયના પુત્ર હર્ષલભાઈની નાનકડી દીકરી નિર્જરીને નિમિત્ત બનાવી અને પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણા બળથી દાદાએ બાળકોના રંગદાદા નામના પુસ્તકના સોળ ભાગ રંગ પરિવારને આપ્યા તેમાંથી પહેલા ભાગમાંથી આજે હું તમને વાર્તા પંદર અને સોળ કહું છું પંદરમી વાર્તાનું શીર્ષક છે ધર્મનિષ્ઠ પાંડુરંગ પાંડુરંગ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પોતાના ધર્મનું ચુસ્ત પાલન કરે સ્વધર્મ ને પરંપરાનું મનમાં ગૌરવ જનોય ધારણ કરે તિલક કરે મુંડન કરાવે ચોટલી રાખે હિન્દુ ધર્મ અને બ્રાહ્મણ જ્ઞાતિનો ગર્વ ધર્મ પાલન કરવામાં શરમ નહીં પાંડુરંગ ધીમે ધીમે મોટા થતા ગયા મેટ્રિકની પરીક્ષા આપવાની તૈયારી થઈ પરીક્ષા બે પ્રકારની લેખિત અને મૌખિક મૌખિક પરીક્ષાના સવાલ જવાબ અંગ્રેજીમાં થાય પૂછનાર પાછો અંગ્રેજ હોય અંગ્રેજ પટ પટ અંગ્રેજી બોલે પાછા શિસ્તના આગ્રહી હોય પાંડુરંગની મૌખિક પરીક્ષા રોબર્ટસન લેવાના હતા રોબર્ટસન ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ સ્વભાવી કડક શિસ્તના આગ્રહી વિદ્યાર્થીઓ એમનાથી ગભરાય પાંડુરંગ વિચારે કે ગભરાવાની જરૂર શું પાંડુરંગ તો ટીકડી ટીકડીખોર પણ ખરા બોલવામાં તો ખૂબ ચતુર મિત્રોએ એને ચેતવણી આપીને કહ્યું કે ગમે તેમ બોલીશ નહીં આડીઅવડી વાત કરશે તો સાહેબ નાપાસ કરશે પાંડુરંગે કહ્યું કે દેખા જાયગા જેવા પ્રશ્ન તેવા જવાબ જેવું મેદાન તેવો જંગ અને પાંડુરંગ તો પરીક્ષા માટે તૈયાર થઈને બેઠા સોળમી વાર્તાનું શીર્ષક છે પાંડુરંગે પરીક્ષા દીધી કે લીધી મૌખિક પરીક્ષા લેવા રોબર્ટસન આવ્યા એક પછી એક નામ બોલાય નામ બોલાતા જાય એમ વિદ્યાર્થી અંદર પરીક્ષા માટે જતા જાય પીવી વડામે પાંડુરંગ વિઠ્ઠલ વડામે નામ બોલાયું આપણા પાંડુરંગ જવા માટે ઊભા થયા મિત્રોએ ચેતવ્યો કે સીધા જવાબ આપજે પાંડુરંગ તો અંદર ગયા અને વંદન કર્યા કપાળમાં તિલક ખભે જનોય માથે ચોટલી મુંડન કરાવેલું માથું ગળામાં માળા અને તક તકતી આંખો રોબર્ટસન તો જોતા જ રહી ગયા રોબર્ટસન મનમાં મરક મરક હસી રહ્યા પહેલો પ્રશ્ન પૂછ્યો તમે બ્રાહ્મણ છો પાંડુરંગે કહ્યું હાજી રોબર્ટસને પૂછ્યું તમે ખાંધ ઉપર જનોય કેમ રાખો છો આ તો ચબરા ચબરાક રંગ તરત જ બોલ્યા કે હું તમારા પ્રશ્નનો જવાબ પ્રશ્ન પૂછીને આપું કે સીધે સીધો આપું સાહેબ બોલ્યા તમને જેમ ગમે તેમ પાંડુરંગે સાહેબને પૂછ્યું કે તમે આ કોલર ને ટાઈ કેમ પહેર્યા છે હું ખ્રિસ્તી છું એની મને આ કોલર ટાઈ યાદ અપાવે છે સાહેબે કહ્યું તો આ જનોય મને હું હિન્દુ છું તેની યાદ અપાવે છે પાંડુરંગે જવાબ આપ્યો તમે જનોઈ ન પહેરો તો હિન્દુ તરીકે મટી જશો સાહેબે સામો પ્રશ્ન પૂછ્યો પાંડુરંગે ગભરાયા વગર પૂછ્યું કે તમે કોલર અને ટાઈ ન પહેરો તો શું થાય શું ખ્રિસ્તી તરીકે મટી જશો સાહેબ મૂંઝાયા શું જવાબ આપો રોબર્ટસન પણ હોશિયાર તો ખરા જ કહે ના ના એવું તો કાંઈ નથી પણ આ કોલર ટાઈ મને સાચા ખ્રિસ્તી બનીને જીવવાનું યાદ અપાવે છે અમારા ઈસુ યાદ રહે જેથી હું ખોટું ના કરું પાંડુરંગે કહ્યું આ જનોય મને હું બ્રાહ્મણ છું તેની સતત યાદ અપાવે છે અને પવિત્ર જીવન જીવવાનું યાદ કરાવે છે રોબર્ટસનને તો સાંભળવાની મજા પડી છોકરો કેવો હોશિયાર છે કેવો ચબરાક છે એમ થયું રોબર્ટ્સને તો વાત લંબાવી બીજો પ્રશ્ન પૂછ્યો કે આમ મુંડન કેમ કરાવો છો માથું એકદમ સફાચટ કેમ અને આ ઘોડાવાળ ચોટલી કેમ છે પાંડુરંગ હસી પડ્યા હસતા હસતા બોલ્યા જુઓ સાહેબ અમારો દેશ ગરીબ અને અમે પણ ગરીબ અમને વારે ઘડી વાળ કપાવવાનો ખર્ચ ના પોસાય આ ખર્ચ તો વારે વારે કરવો પડે સાહેબ મુંડન તો એકદમ સસ્તામાં થઈ જાય રોબર્ટસન તો પાંડુરંગની વાતો સાંભળ્યા જ કરે એને તો મજા પડી ગઈ પણ આ મુંડનથી લાભ શું સાહેબે પૂછ્યું પાંડુરંગ કહે સાહેબ આમાં તો લાભ જ લાભ ને લાભ જ છે મુંડનથી માથું ઠંડુ રહે તે પહેલો ફાયદો માથું ઠંડુ રહે તેથી હંમેશા સારા વિચારો આવે એ બીજો ફાયદો વાળ વોળવાની ચિંતા નહીં એ ત્રીજો ફાયદો આવા તો ઘણા લાભ છે સાહેબ સાચું કહું તમે પણ મુંડન કરાવીને ખાતરી કરી જુઓ સાહેબે મસ્કરી કરતાં પૂછ્યું અને ફાયદો ન થાય તો પાંડુરંગ બોલ્યા સાહેબ એવું બને જ નહીં ને ફાયદો ન થાય તો તમે મને નાપાસ કરજો બસ રોબર્ટસન તો રાજી રાજી થઈ ગયા પાંડુરંગના જવાબથી ખુશ ખુશ થઈ ગયા કેવો જબરાક છોકરો કેવો હોશિયાર વિદ્યાર્થી કેવી સરસ રીતે વાત કરી દલીલ કરી પાંડુરંગને ખૂબ સારા નંબરે પાસ કર્યા શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ખુશ ખુશ થઈ ગયા રંગબાપજીએ સૂક્ષ્મ રૂપે આ વાત્સલ્ય સભર કાર્ય માટે કુલિન દાદાને નિમિત્ત બનાવ્યા તે કુલિન દાદા અમારા બધાના આપને અવધૂત ચિંતક ശ്രീ ശ്രീഗുരുദത്ത